હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ માય સેલ્ફ અમીર આવલિયા ફેકલ્ટી ઓફ કેમેસ્ટ્રી ફ્રોમ એસીટી સાયન્સ કોલેજ જૂનાગઢ આની પહેલાંના વિડિયો સેશનના અંતે તમે લોકોએ લેમ્બર્ડ્સ લોનું મેથેમેટિકલ ડેરીવેશન છે એ જોયું આ વિડિયો સેશનના અંતે તમને લોકોને બિયર્સ લો અને એની સાથે સાથે લેમ્બર્ટ્સ બિયર લો વિશેનો ખ્યાલ છે એ આવશે નાઉ લેટેસ્ટી બિયર્સ લો આના પહેલાંના વિડીયો સેશનની અંદર આપણે લોકોએ ફોટોકેમિસ્ટ્રીના જે બે બેઝિક લોઝ છે એ જોયા હતા ગ્રોથુસ ડ્રેપર્સ લો અને ત્યારબાદ લેમ્બર્સ લો જેની અંદર ગ્રોથુસ ડ્રેપર્સ સ્લો છે એ લો ઓફ એક્ટિવેશન હતો ત્યારબાદ લેમ્બર્ડ સ્લો છે એ આપણને ટ્રાન્સમિટેડ લાઇટ એબઝોર્બેટ લાઇટ અને થિકનેસનો રિલેશનશીપ છે એ આપતો હતો નાવ હવે આપણે બિયસ લો છે એ જોઈએ જે ફોટોકેમિકલ રિએક્શનનો થર્ડ લો છે ધીસ લો ઇન્ડિકેટ્સ રિલેશન બિટવીન એબઝોર્બલાઇટ એન્ડ ધ કોન્સન્ટ્રેશન ઓફ ધ સોલ્યુશન બીયર સ્લો છે એ એબઝોર્બલાઇટ અને સોલ્યુશનના કોન્સન્ટ્રેશન વચ્ચેનો રિલેશન છે એ આપણને આપે છે સોલ્યુશનના કોન્સન્ટ્રેશનની વાત આવે ત્યારે આપણને એ વસ્તુ યાદ હોવી જોઈએ કે સોલ્યુશનનું કોન્સન્ટ્રેશન મેઝરમેન્ટ કરવા માટેના અલગ અલગ યુનિટ્સ છે એ કયા કયા છે તો કે સોલ્યુશનનું કોન્સન્ટ્રેશન મેઝરમેન્ટ કરવા માટે તમે લોકો થી ભણતા આવો છો કે જે યુનિટ્સ છે એ છે મોલારિટી નોર્માલિટી મોલાલિટી માસ બાય માસ પર્સેન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ પર્સેન્ટેજ વોલ્યુમ બાય માસ ઇન પર્સેન્ટેજ આવા અલગ અલગ યુનિટ છે એ આપણે કોન્સન્ટ્રેશનને મેઝરમેન્ટ કરવા માટે સ્ટડી કર્યા નાવ લેટેસ્ટ સી બિયર્સ લો સ્ટેટમેન્ટ આ લોનું સ્ટેટમેન્ટ છે એ કંઈક આવું છે ધ એબ્ઝોર્બન્સ ઓફ અ મીડિયમ Which is in gaseous state or a transparent solution is directly proportional to the concentration of the solution. Now, let us understand this statement. The absorbance of a medium. કે જે મીડિયમ તમે લેશો કે જેનું અંદર છે એ લાઇટનું શું થશે તો કે એબઝોર્બન્સ થશે એ મીડિયમ છે કાં તો ગેસિયર સ્ટેટમાં હોવું જોઈએ અધરવાઇઝ કેવો હોવો જોઈએ તો કે ટ્રાન્સપેરન્ટ આ જે એબઝોર્બન્સ છે ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ કોન્સન્ટ્રેશન ઓફ ધ સોલ્યુશન એબઝોર્બન્સ કેટલું થશે એ કેના ઉપર ડાયરેક્ટલી ડિપેન્ડેડ હશે તો કે કોન્સન્ટ્રેશન ઓફ ધ સોલ્યુશન ઉપર

ઝોર્બન્સ ઓફ લાઈટ છે બાય ધ મીડિયમ એ બી કેવી થાશે તો કે વધશે એનાથી ઉલટું પણ તમે કહી શકો કે જેમ જેમ કોન્સન્ટ્રેશન ઓફ સોલ્યુશન છે એ લોઅર હશે એમ એબઝોર્બન્સ ઓફ લાઈટ છે એ કેવી થશે તો કે ઘટતી જશે હવે અહીંયા એ વસ્તુ આપણે ખાસ જોવાની કે આપણે જ્યારે બી લાઇટને કોઈ બી મીડિયમમાંથી પાસ આઉટ કરતા હતા ત્યારે એમાં ત્રણ પોસિબિલિટી છે એ સપોઝ કઈ રીતે આપણે એક તો શું થશે તો કે કાં તો એનું રિફ્લેક્શન થશે કાં તો એબઝોર્બન્સ થશે ને કાં તો શું થશે તો કે ટ્રાન્સમિટન્સ થશે અને કાં તો ત્રણેય પ્રક્રિયાઓ એક સાથે થશે અહીંયા આપણે હાઈપોથીટીકલ સિચ્યુએશન એવી વિચારી લઈએ કે આમાં એબ્ઝોર્બન્સ બી થાય છે રિફ્લેક્શન બી થાય છે અને એની સાથે સાથે ટ્રાન્સમિટન્સ બી થાય છે રિફ્લેક્શન તો આપણે ગ્લાસનું વેસલ હશે એટલે શું કન્સિડર કરી લેશું તો કે નિગ્લેજીએબલ તો એસ પર ગ્રોથ હું સ્લો જે ઇન્ટેન્સિટી ઓફ લાઇટ છે બરાબર એમાં બે વસ્તુ હવે પોસિબલ થશે કઈ કઈ એક તો એબઝોર્બન્સ થશે અને બીજું શું થશે તો કે ટ્રાન્સમિટન્સ તો કે લાઇટ જેવી મીડિયમમાંથી પાસ આઉટ થશે અમુક પોર્શન એબ્ઝોર્બ કરશે અને એબ્ઝોર્બ કર્યા સિવાયના પોર્શનને એ શું કરી દેશે તો કે ટ્રાન્સમિટન્સ તો અહીંયા એ વસ્તુ પણ આપણે ખાસ જોવાની કે જેમ જેમ કોન્સન્ટ્રેશન ઓફ સોલ્યુશન વધશે એમ એબ્ઝોર્બન્સ વધશે અને જેમ જેમ એબ્ઝોર્બન્સ વધશે એમ એમ ટ્રાન્સમિટન્સ છે એ આપણને કેવું થતું જોવા મળશે તો કે ઘટતું જોવા મળશે નાઉ લેટેસ્ટ કન્સિડર એ હાઈપોથીટીકલ સિચ્યુએશન આપણે એક સિચ્યુએશન ઇમેજિન કરી લે સપોઝ કે મારી પાસે આ ગ્લાસ વેસલ છે એની અંદર હું સોલ્યુશન છે એ કન્સિડર કરું છું કોઈ બી કલર સોલ્યુશન છે એ આપણે લઈ લઈએ સપોઝ કે જેનું કન્સન્ટ્રેશન છે એ નિયર એબાઉટ ઝીરો પોઈન્ટ ઝીરો વન મોલર જેટલું છે અને સામે મેં બીજું એક વેસલ લીધું છે જેની અંદર બી મેં સેમ સોલ્યુશન લીધું છે બટ અહીંયા કોન્સન્ટ્રેશન છે હું કરું છું ઝીરો પોઈન્ટ ઝીરો ટુ મોલર અહીંયા આને છે એ સિચ્યુએશન આપણે વન કહી દઈએ આને આપણે કહી દઈએ સિચ્યુએશન નંબર ટુ હવે એસ પર ધ રૂલ આપણે શું કરવાનું છે તો કે આ જે બે વેસેલ છે એની અંદરથી લાઇટ છે ને પાસ આઉટ કરવાની છે સપોઝ કે હું મોનોક્રોમેટિક લાઇટ છે એ બંનેની અંદર પાસ આઉટ કરું છું જેની ઇનિશિયલ ઇન્ટેન્સિટી છે એ કેવી છે તો કે સેમ છે બરાબર અહીંયા યાદ રાખો ડિફર છે એ શું છે તો કે કોન્સન્ટ્રેશન ઓફ સોલ્યુશન તો હવે આપણે સૌથી પહેલા સિચ્યુએશન વનને ડિસ્કસ કરી લઈએ કે આની અંદર જે આપણે આઈ ઝીરો ઇન્ટેન્સિટી ધરાવે છે એ લાઇટને પાસ આઉટ કરી છે તો અમુક લાઇટનું એબ્ઝોર્બન્સ કરે છે અને બાકીની લાઇટ એ શું કરી નાખશે તો કે ટ્રાન્સમિટ કરી નાખશે તો સપોઝ કે આને એબઝોર્બ કરેલી લાઇટ છે એ કેટલી છે તો કે આઈ એ વન જેટલી અને ટ્રાન્સમિટ કરેલી લાઇટ છે એ કેટલી છે તો કે આઈ ટી વન છે એટલી હવે આપણે બીજી સિચ્યુએશનનું ડિસ્કશન કરીએ કે જેમાં પણ આપણે સેમ ઇન્ટેન્સિટીની લાઇટ છે એ એપ્લાય કરી આ પણ શું કરશે તો કે અમુક ઇન્ટેન્સિટી ઓફ લાઈટ છે ને એબઝોર્બ કરશે અને બાકીની લાઇટને શું કરી નાખશે તો કે ટ્રાન્સમિટ કરી નાખશે તો એઝ પર બીયર્સનો શું થશે તો કે જે કોઈ બી સોલ્યુશનનું કોન્સન્ટ્રેશન લોઅર હશે એનું એબ્ઝોર્બન્સ પણ કેવું થશે તો કે લોઅર થશે અને જે કોઈનું કોન્સન્ટ્રેશન છે એ હાયર હશે એનો એબ્ઝોર્બન્સ છે એ કેવો થશે તો કે હાયર થશે બરાબર એની સાથે સાથે અહીંયા આપણે ધ્યાનથી જોઈએ સેમ ઇન્ટેન્સિટી છે વધારે શું કર્યું તો કે ધારો કે એબ્ઝોર્બ કર્યું તો ટ્રાન્સમિટન્સ પણ કેવું થઈ જાય તો કે ઓછું થઈ જાય હવે સિચ્યુએશન વન અને ટુ ની વાત કરીએ તો અહીંયા એબઝોર્બન્સ ઓછું થયું છે તો ટ્રાન્સમિટન્સ કેવું થશે તો કે વધી જશે એનું ઓપોઝિટ અહીંયા એબઝોર્બન્સ છે એ કેવું છે તો 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 કે કે વધારે છે કેવું ઘટશે એટલે બિયર્સના લો ઉપરથી આપણને કન્કલુઝન મળશે કે જ્યારે જ્યારે પણ કોન્સન્ટ્રેશન ઓફ સોલ્યુશન છે એ ચેન્જ થાશે તો એમ એમ એનું એબઝોર્બન્સ પણ કેવું થાતું તમને જોવા મળશે તો કે ચેન્જ થાતું જો કોન્સન્ટ્રેશન ઘટશે તો એબઝોર્બન્સ ઘટશે અને જો કોન્સન્ટ્રેશન વધશે તો એબઝો કે તો વધશે સો બાય બીયર સ્લો વી કેન સે દેટ કે ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ સી જ્યાં કે છે એ શું છે તો કે એબ્ઝોર્બન્સ કો ઓફિશિયન્ટ છે અને સી છે એ શું ઇન્ડિકેટ કરે છે તો કે કોન્સન્ટ્રેશન ઓફ ધ સોલ્યુશન હવે આપણે આ પ્રપોઝનાલિટી દૂર કરીએ તો અહીંયા શું આવશે તો કે કે ઇઝ ઇક્વલ્સ ટુ ઇન ટુ સી જ્યાં ઈ છે એ શું છે તો કે ન્યૂ કોન્સ્ટન્ટ છે અહીંયા તમે ઈની જગ્યાએ કંઈ પણ લઈ શકો ધારો કે બુકની અંદર તમને કે ટુ આપેલા છે તો તમે અહીંયા કહી શકશો કે કે ઇઝ ઇક્વલ્સ ટુ કે ટુ ટુ સી Ja. C is equals to Concentration of Solution K is equals to Absorbance Coefficient અને કે ટુ અથવા તો ઈ એને આપણે શું કહેશું તો કે ન્યુ કોન્સ્ટન્ટ સો એઝ ધ કોન્સન્ટ્રેશન ઓફ સોલ્યુશન ઇન્ક્રીઝિસ એબઝોર્બ્શન વિલ ઇન્ક્રીઝ એન્ડ ટ્રાન્સમિટન્સ વિલ ડિક્રીઝ હવે આને આપણે ગ્રાફિકલી છે એ સમજી લઈ આપણે અહીંયા બે ગ્રાફ છે એ પ્લોટ આઉટ કરીએ એક ગ્રાફ છે એ આપણે લઈએ એબ્ઝોર્બન્સ વર્સિસ કોન્સન્ટ્રેશન ઓફ સોલ્યુશન જ્યાં કોન્સન્ટ્રેશન છે આપણે લેશું મિલીગ્રામ પર ડેસી લીટરની અંદર અને બીજો ગ્રાફ છે એ આપણે પ્લોટ કરીએ કન્સન્ટ્રેશન ઓફ સોલ્યુશન વર્સિસ ટ્રાન્સમિટન્સ ઇન પર્સન્ટેજના તો સપોઝ કે શરૂઆતનું કોન્સન્ટ્રેશન હંડ્રેડ ટુ હંડ્રેડ થ્રી હંડ્રેડ ફોર હંડ્રેડ એન્ડ અપ અપ ટુ છે એ આપણે લઈ લઈ એબઝોર્બન્સ છે એ હંમેશા વન કરતાં ઓછું હશે તો આપણે એને એ પ્રમાણે લઈએ ઝીરો પોઈન્ટ ટુ ઝીરો 0.6, ફોર ઝીરો સિક્સ ઝીરો ટ્રાન્સમિટન્સ છે એ ની અંદર છે તો આપણે ટ્રાન્સમિટન્સ છે એ આપણે કંઈક આવું લઈ લઈએ ટેન પર્સેન્ટ ટ્વેન્ટી પર્સેન્ટ થર્ટી પર્સેન્ટ ફોર્ટી અને ફિફ્ટી તો કે જ્યારે તમે એબઝોર્બન્સ વર્સિસ કોન્સન્ટ્રેશન ઓફ સોલ્યુશનનો ગ્રાફ છે એ લેશો તો એ કેવો થશે તો કે ધારો કે કોન્સન્ટ્રેશન હન્ડ્રેડ છે ત્યારે એબઝોબન્સ છે તમને પોઈન્ટ ટુ જેટલું મળે છે કોન્સન્ટ્રેશન છે ટુ હંડ્રેડ છે ત્યારે એબઝોબન્સ છે તમને ઝીરો પોઈન્ટ ફોર જેટલું મળે છે કોન્સન્ટ્રેશન છે જ્યારે થ્રી હન્ડ્રેડ જેટલું થાય છે ત્યારે તમને એબઝોબન્સ છે પોઇન્ટ સિક્સ મળે છે તો આમ છે એ ગ્રાફ તમને કેવી મળશે તો કે સ્ટ્રેઇટ લાઇન છે એ મળશે જે બતાવે છે કે જેમ જેમ કોન્સન્ટ્રેશન ઓફ સોલ્યુશન છે એ ઇન્ક્રીઝ થશે એની સાથે સાથે એબ્ઝોર્બન્સ પણ કેવું થશે તો કે ઇન્ક્રીઝ થશે હવે એની ઓપોઝિટ છે એ આપણે ટ્રાન્સમિટન્સ વર્સિસ કોન્સન્ટ્રેશન ઓફ સોલ્યુશન છે એ લઈ લે તો કે સીધી વસ્તુ છે કે એબઝોબન્સ અને ટ્રાન્સમિટન્સ છે એ એકબીજાથી રિવર્સ પ્રોપોર્શનની અંદર છે તો જેમ જેમ એબ્ઝોર્બન્સ વધશે એમ એમ ટ્રાન્સમિટન્સ છે એ તમને કેવું જોવા મળશે તો કે ઘટતું તો આમ એબ્ઝોર્બન્સ અને ટ્રાન્સમિટન્સ એ કોન્સન્ટ્રેશન સાથે અલગ અલગ રિલેશન ધરાવે છે એબ્ઝોર્બન્સ છે એ વધતા કોન્સન્ટ્રેશન વધતા એબ્ઝોર્બન્સ છે એ વધશે કોન્સન્ટ્રેશન ઘટતા એબ્ઝોર્બન્સ છે એ ઘટશે એટલે એ એના ડાયરેક્ટ પ્રપોઝનમાં છે જ્યારે ટ્રાન્સમિટન્સની અંદર શું થશે તો કે જેમ જેમ સોલ્યુશનનું કોન્સન્ટ્રેશન છે એ ઇન્ક્રીઝ થાશે એમ એમ ટ્રાન્સમિટન્સ છે એ તમને કેવું થતું જોવા મળશે તો કે ડિક્રિઝ થાતું તો આપણે એનું બિયર્સ લોનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન છે એ જોયું ઇન ધ ટર્મ્સ ઓફ એબઝોર્બન્સ અને ઇન ધ ટર્મ્સ ઓફ ટ્રાન્સમિટન્સ નાઉ લેટસ્ટ સી ધ લાસ્ટ લો ઓફ ફોટોકેમિકલ રિએક્શન ધેટ ઇઝ લેમ્બર્ટ બિયર સ્લો આપણે પહેલાં પણ ડિસ્કશન કર્યું હતું કે લેમ્બર્ટ બીયર સ્લો છે લેમ્બર્ટ લો અને બિયર સ્લોનું કોમ્બિનેશન છે બંને જે એકબીજા સાથે રિલેટેડ છે ટ્રાન્સમિટન્સ અને એબઝોર્બન્સ એ બંનેનું આપણે શું કરવાનું છે તો કે કોમ્બિનેશન ઇટ ઇઝ ધ કોમ્બિનેશન ઓફ લેમ્બર્ટ એન્ડ બીયર સ્લો સો નાવ એકડિંગ ટુ લેમ્બટ સ્લો આપણે સ્લો સ્લોની અંદર જે મેથેમેટિકલ ઇક્વેશન ડીરાઈવ કર્યું હતું તો એ કંઈક આવું હતું આઈ ટી ઇઝ ઇક્વસ ટુ આઈ ઝીરો ટુ ઇ રસ ટુ માઇનસ કે ટી અને આપણે કહી દઈએ ઇક્વેશન નંબર વન જ્યાં આઈ ટી છે એ ટ્રાન્સમિટન્સ લાઇટની ઇન્ટેન્સિટી છે આઈઓ છે એ ઇનિશિયલ લાઇટની ઇન્ટેન્સિટી છે કે છે એફઝોબન સ્કોફિશિયન્ટ છે અને ટી છે મીડિયમ છે હવે આપણે બિયર્સ લોનું મેથેમેટિકલ ડેરીવેશન છે એ લખીએ તો કે એકડિંગ ટુ બીયર્સ લો આપણને કંઈક આવું મળ્યું હતું કે કે ઇઝ ઇક્વસ ટુ ઈ ઇન ટુ સી આને આપણે કહી દઈએ ઇક્વેશન નંબર તો અહીંયા જે લેમ્બટ અને બિયર નોલો છે એ બંનેમાં જે વસ્તુ કોમન છે એ કઈ છે તો કે કે બંનેમાં કે છે એ આવે છે તો આપણે શું કરશું તો કે બાય પુટિંગ વેલ્યુ ઓફ કે દેટ ઇઝ અવર એબ્ઝોર્બન્સ કોઅફિશિયન્ટ ઇન ઇક્વેશન નંબર

સો આપણે જે ઇક્વેશન ડિરાઈવ કર્યું આઈટી ઇઝ ઇક્વસ ટુ આઈ ઝીરો ઇન્ટુ ઇ રેસ ટુ માઇનસ ઇ ધારો કે અહીંયા ઈ જે કોન્સ્ટન્ટ છે એના જગ્યાએ તમે કે પણ લખી શકો જેમાં આપણે બિયર્સ લોની અંદર જોયું હતું તો આ લોને તમે આવી રીતે પણ લખી શકશો કે આઈ ટી ઇઝ ઇક્વસ ટુ આઈ ઝીરો ઇ ટુ માઇનસ કે સી ટી તો અહીંયા જે આ ઇક્વેશન છે કયું ઇક્વેશન તમને મળ્યું આઈટી ઇઝ ઇક્વસ ટુ આઈ ઝીરો ઇન્ટુ ઇસ ટુ માઇનસ કે સી ઇન્ટુ ટી જેની અંદર આઈટી છે શું છે તો કે ઇન્ટેન્સીટી ઓફ ટ્રાન્સમિટેડ લાઇટ આઈઝીરો છે એ શું છે તો કે ઇન્ટેન્સીટી ઓફ ઇન્સીડેન્ટ લાઇટ સી છે કોન્સન્ટ્રેશન ઓફ સોલ્યુશન સ્મોલ ટી છે થિકનેસ ઓફ મીડિયમ અને કે અથવા તો ઈ એને આપણે કહેશું એબ્ઝોર્બન્સ કોઓફિશિયન્ટ અથવા તો ન્યૂ કોન્સ્ટન્ટ તો કે આ જે ઇક્વેશન છે આ ઇક્વેશનને તમે શું કહેશો તો કે મેથેમેટિકલ ડેરીવેશન ઓફ લેમ્બર્ટ બિયર્સ લો હવે જ્યારે આપણે લેમ્બર્ટ લો છે એ એપ્લાય કર્યો તો જેમાં આપણને આઈટી ઇઝ ઇક્વસ ટુ આઈ ઝીરો ઇન્ટુ ઇ રેસ ટુ માઇનસ કે ટી ઇક્વેશન મળ્યું એવી જ રીતે આપણને હજી એક ઇક્વેશન છે એ મળ્યું હતું એ જે ઇક્વેશન છે એ કંઈક આ પ્રમાણે હતું કે આઈટી ઇઝ ઇક્વસ ટુ આઈ ઝીરો ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ ઝીરો પોઈન્ટ ફોર થ્રી ફોર થ્રી ઇન્ટુ કે ટી બરાબર આમાં પણ આપણે જેમ કેની વેલ્યુ છે એ પૂટડાઉન કઈ રીતે એમ કરી દઈએ તો ઇક્વેશન આપણને મળશે આઈ ટી ઇઝ ઇક્વસ ટુ આઈ ઝીરો ઇન્ટુ ટેન રસ ટુ માઇનસ ઝીરો પોઈન્ટ ફોર થ્રી ફોર થ્રી કેની જગ્યાએ સપોઝ કે આપણે શું મૂકી દઈએ તો કે કે તો અહીંયા આપણને મળી જશે કે સી ઇન્ટુ ટી તો આ ઇક્વેશન ને પણ તમે શું કહેશો તો કે મેથેમેટિકલ ડેરીવેશન ઓફ લેમ્બર્ડ સ્લો આ ઇક્વેશનની અંદર શું હતું કે લેમ્બર્ડ લોમાં આપણે જો એલેન લીધો હોય અને એને દૂર કર્યો હોય તો ઈ ના બેઝમાં સામેનો પાવર વયો જતો હતો જ્યારે ટેન છે અહીંયા શા માટે આવ્યા કારણ કે આપણે લોગવાળું ઇક્વેશન છે એ ડિરાઈવ કર્યું હતું તો અહીંયા આ બે ઇક્વેશન છે ને તમે શું કહેશો તો કે મેથેમેટિકલ ડેરીવેશન ઓફ લેમ્બર્ડ સ્પીયર લો આ ક્વેશન છે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ છે આજનો આ વિડિયો સેશન અહીંયા પૂરો થાય છે નેક્સ્ટ વિડીયો સેશનની અંદર આપણે લોકો સમ બેઝિક ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ ઓફ કલરીમેટ્રી છે એ જોશું એની સાથે સાથે ડેવિએશન ઇન લેમ્બર્ટ બિયર્સ લો છે એ આપણે ઓબ્ઝર્વ છે એ કરશું આઈ હોપ તમને આ લેક્ચરની અંદર બધું સમજાઈ ગયું હશે થેન્ક યુ